विद्यार्थी मित्रों गुड मॉर्निंग, हूँ हर्षाबेन पुरोहित, ધોરણ 6માં ગુજરાતી. આપણે આગળ વિદ્યાર્થી મિત્રો આપણે બે એક કાવ્ય, એક પાઠ અને એક નિબંધ આપણે ભણ્યા. હવે આપણે ભણવાનું છે પાઠ નંબર 3. પાઠ નંબર 3 નું નામ છે દ્વિદળ. દ્વિદળ પાઠના લેખક છે આઈ કે વીજળીવાળા અને તે છે બોધકર. જો આપણે અહીંયા હવે લેખકનો પરિચય, વિદ્યાર્થી મિત્રો આપણે લેખકનો પરિચય મેળવીશું. લેખક આઈ કે વીજળીવાળા, જેમનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢ ગામમાં થયો હતો, તે ભણવામાં ખૂબ જ હોશિયાર હતા અને તેમણે સાહિત્ય, તેમનું સાહિત્ય સર્જન એટલે તેમણે કયા કયા પુસ્તકો લખ્યા, કેવા કેવા પુસ્તકો લખ્યા એ વિશેની આપણે અહીંયા માહિતી મેળવીશું. સાયલન્સ પ્લીઝ, મોતીચારો, પ્રેમનો પગરવ અને ઉંદરભાઈની આંખો આવી, એવા એમણે જાણીતા એમના એક સાહિત્ય સર્જનમાં આવા એમણે મહત્વના પુસ્તકો તેમણે લખ્યા છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે આ લેખકે આપણને બે વાર્તા આપી છે. આ એક જ પાઠની અંદર આપણને બે વાર્તા આપી છે, બોધ કથા, એટલે જેનાથી આપણને કંઈક સારું શીખવાનું મળે. પહેલી બોધ કથા છે મૂર્તિ અને બીજી બોધ કથા છે, આપણે પહેલા પહેલી બોધ કથા વિશે ભણીશું, મૂર્તિ વિશે. કે આપણે અહીંયા આ બે બોધ કથા છે એમાં આપણને એવી સરસ સારી ભાષામાં અને ગામડાની નીતિથી આપણને સમજાયું છે, એટલે એનાથી વિદ્યાર્થી મિત્રો આપણને તમને ને મને બંનેને એવી ખબર પડે કે આમાં આપણને શું કહેવામાં આવે છે. આ વાર્તામાં, આ જે પહેલી બોધ કથા છે એમાં આપણને આ વાર્તાની અંદર આ વીજળીવાળા લેખક છે એમણે એવી સરસ વાર્તા આપી છે અને એમાં એવું આપણને કીધું છે કે ભગવાનનો ડર રાખવો, કે ભગવાનના ડરથી જીવવું. આપણને આપણે કોઈ ચોરી કરતા હોય, ખરાબ કાર્ય કરતા હોય કે સારું કાર્ય કરતા હોય, આપણને અમુક વખત એવું થાય. આપણે એક્ઝામમાં દાખલા તરીકે હોય, તમને ઉદાહરણ આપું કે આપણે એક્ઝામમાં કોઈ જગ્યાએ આપણે એક્ઝામ આપતા હોય તો આગળ પાછળના ભાઈબંધો કે બહેનપણીઓ સાથે એક્ઝામ આપવા બેઠા હોય તો આપણે એ ચોરી કરીએ તો આપણે એવું કહે કે શિક્ષક જોતા નથી. પણ શિક્ષક નથી જોતા, પણ વિદ્યાર્થી મિત્રો ભગવાન તો જુએ છે. એનો એક સરસ મજાનો પુરાવો, સરસ મજાનું ઉદાહરણ આપણને આ વાર્તામાં આપ્યું છે. એટલે એ વાર્તા જો આપણે સમજીએ અને સમજીશું તો આપણને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે વર્તન કરવું જોઈએ. ભગવાનનો ડર રાખી અને માણસે જીવવું જોઈએ, બીજા કોઈથી નહીં બીવાનું. પણ બીજા કોઈથી નહીં બીવાનું એટલે વિદ્યાર્થી મિત્રો મમ્મી પપ્પાથી તો બીવું પડે હો, મમ્મી પપ્પાથી ના બીએ તો એ ના ચાલે. એટલે ઘણા બાળકો એવું કે ખાલી ભગવાનથી જ બીવાનું, ટીચરે એવું કીધું તો મમ્મી પપ્પાનો બીક નહીં રાખવાની. પણ મમ્મી પપ્પાથી પણ બેટા બાળકો આપણે બીવું પડે. એટલે આપણે આ સરસ મજાની બોધ કથા છે આ લેખકે આપી છે એની આપણે એક સરસ, હું પહેલો એક પેરેગ્રાફ સમજાવીશ અને પછી વાંચીશ અને પછી એની હું તમને માહિતી આપીશ. ચલો આપણે હવે વાંચીશું. એક મૂર્તિ. એક માણસ એક વખત પોતાના ગામમાં બની રહેલ નવનિર્માણ મંદિર નવનિર્માણ કાર્ય જોવા ગયો. એ કોઈ જાણકાર નહોતો, બસ એમ જ જોવા ગયો. ત્યાં જઈને તેણે જોયું તો એક શિલ્પકાર એકાગ્રતાથી આરસ પહાડના પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ ઘડી રહ્યો હતો. પેલા માણસને એના કામમાં રસ પડી ગયો, એ શિલ્પીની બાજુમાં બેસી ગયો. અચાનક એનું ધ્યાન બાજુમાં પડેલી એક જ અન્ય એવી મૂર્તિ પર પડ્યું. તેને નવાઈ લાગી. તેણે શિલ્પીને કહ્યું, મંદિરમાં એક સરખી બે મૂર્તિની જરૂર છે. જુઓ, આ એક યુવાન માણસ હતો, એ પોતાના ગામમાં ફરતો એમ કે આ જે મંદિરનું નવનિર્માણ થતું હતું ત્યાં આગાડી ગયો, આ નવનિર્માણ જોવા માટે ગયો. ત્યાં આગાડી નવનિર્માણનું કામ, આપણે બી કઈ સોસાયટીમાં અલગ કામ થતું હોય, કંઈક આજુબાજુમાં કામ ચાલતું હોય તો આપણે પણ આંટો મારવાના બાને ત્યાં જઈએ. એવી રીતે આ ત્યાં ગયો તો એ પેલો શિલ્પકાર એટલે જે મૂર્તિકાર મૂર્તિ બનાવતો હતો આરસ પહાડમાંથી, એની એમાં એને ઇન્ટરેસ્ટ આવ્યો કે એમાં એ મજા આવી ગઈ, એટલે એમ કે ત્યાં એ બેસી ગયો. આ શિલ્પકાર એકાગ્રતાથી એટલે એનું ધ્યાન શેમાં હતું, ખાલી મૂર્તિમાં જ.
એવી રીતે પોતે મૂર્તિ બનાવી રહ્યો હતો ભગવાનના પથ્થરમાં. પથ્થરમાંથી ભગવાનની મૂર્તિ એક જ ચિત્તે, એટલું એનું ધ્યાન ખાલી બનાવવામાં, એના કામમાં જ હતું, બીજા કશામાં હતું નહીં. એમ પેલા માણસે એના કામમાં પણ, આજે માણસ જોવા ગયો હતો એને એટલો ઇન્ટરેસ્ટ આવ્યો કે આ માણસ પણ આટલા ઇન્ટરેસ્ટથી કામ કરે છે, એવું એને મજા આવી, એટલે એ પણ ત્યાં જોવા બેસી ગયો. એટલે અચાનક જ પેલા માણસનું ધ્યાન એની બાજુમાં પડેલી એક એવી મૂર્તિ પર પડ્યું, એટલે ત્યાં આ જે માણસ, ગામનો માણસ હતો, એ મૂર્તિ જોવા ગયો. તો એનું ધ્યાન બાજુમાં એક પડેલી એવી જે મૂર્તિ હતી એની ઉપર પડ્યું. એને નવાઈ લાગી. એણે શિલ્પીને પૂછ્યું, મંદિરમાં એક જ સરખી બે મૂર્તિઓની જરૂર છે. આ માણસને નવાઈ લાગી. એણે પેલા માણસને પૂછ્યું કે અરે ભાઈ, આપણા મંદિરની અંદર એક જ સરખી બે મૂર્તિની જરૂર છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળનો પેરેગ્રાફ સમજીશું. હું પહેલા તમને વાંચીશ અને પછી હું એના વિશે તમને સમજાવીશ. જો ચલો, ના હું હવે પેરેગ્રાફ વાંચું છું. ના, શિલ્પીએ જવાબ આપ્યો, આવી એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિમાં થોડું નુકસાન થવાથી છેલ્લી ઘડીએ પડતી મૂકવી પડે છે. પેલા માણસે ઊભા થઈને પડતી મૂકાયેલી મૂર્તિને ચારે તરફથી તપાસી જોઈ. એને તો કોઈ જગ્યાએ કાંઈ પણ નુકસાન દેખાયું નહીં. એણે આશ્ચર્ય સાથે શિલ્પીને ફરીથી પૂછ્યું, આ મૂર્તિમાં મને તો કોઈ જ નુકસાન દેખાતું નથી, તમને આમાં કઈ જગ્યાએ નુકસાન દેખાય છે? એના નાક પાસે એક નાનકનો ઘસરકો થઈ ગયો છે. શિલ્પીએ કહ્યું. પેલા માણસે ફરીવાર ધ્યાનથી જોયું તો નાનકડો ઘસરકો દેખાયો. તેણે શિલ્પીને પૂછ્યું, તમે આ મૂર્તિની સ્થાપના કઈ જગ્યાએ કરવાના છો? જો વિદ્યાર્થી મિત્રો, હવે અમે આ જેટલું વાંચ્યું એના વિશે હું તમને સમજાવીશ. જો અહીંયા શું કીધું છે કે શિલ્પી શું કહે છે કે ના, મંદિરમાં એક જ મૂર્તિની જરૂર છે, પરંતુ આ બીજી મૂર્તિ છે એમાં સાધારણ થોડુંક નુકસાન થઈ ગયું છે, એટલે મેં તેને ત્યાંથી પડતી મૂકી અને નવી મૂર્તિ બનાવવાની શરૂ કરી. પેલા માણસને તો એવી ખબર નહોતી કે આ મૂર્તિની અંદર એવી કંઈ નુકસાની હશે, એટલે પેલો માણસ, આ શિલ્પીએ આવું કહ્યું ને એટલે તરત જ ત્યાંથી ઊભો થઈ ગયો અને પેલી પડી મૂકેલી જે જગ્યાએ મૂર્તિ પડી હતી ત્યાં જઈ એની ચારે બાજુ, એટલે એની આગળ પાછળ બધે ફરી અને જોયું, પણ મૂર્તિમાં એને કાંઈ જ નુકસાન દેખાયું નહીં. તેણે પેલા શિલ્પીને ફરી આશ્ચર્યથી પૂછ્યું કે ભાઈ, તમે તો એમ કહો છો કે આ મૂર્તિમાં કંઈક નુકસાન છે, પણ મને તો કોઈ જગ્યાએ નુકસાન નથી દેખાતું. ત્યારે પેલા શિલ્પી એમ કીધું કે ભાઈ, શિલ્પી એમ કહે છે પેલા માણસને કે અરે ભાઈ, આ મૂર્તિના નાક ઉપર એક નાનકડો ઘસરકો છે. તો શિલ્પીએ પેલા માણસને ફરી જ્યારે એવું કહ્યું ત્યારે માણસે એકદમ ધ્યાનથી જોયું. એટલે પેલા એમ કીધું કે આટલો નાનકડો ઘસરકો છે તોય તમે એને રિજેક્ટ કરી, તમે એને નથી કરવાની, આ મૂર્તિ કઈ જગ્યાએ એની સ્થાપના કરવાની છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે આટલું ભણીશું. આગળનો પાઠ ફરીના વિડીયોમાં ભણીશું. જો તમને સરસ મજા આવતી હોય ને સરસ થતું હોય તો સારું, ના કંઈ થતું હોય તો ભૂલ ચૂક થાય તો માફ કરજો.